વેલકમ ટુ સિલ્વર સ્પૂન હીરોઝ કિચન. આજે આપણે આવી ચટપટી મસ્ત મોઢામાં પાણી આવી જાય તેવી ચાટ બનાવીશું. તો મિત્રો, આ ચટપટી ચાટ ચોમાસામાં ડાયટિંગમાં કે કંઈક ચટપટું ખાવાની ઈચ્છા થઈ હોય ત્યારે બનાવીને એન્જોય કરી શકાય તેવી ચાટ છે. તો ચાલો આપણે મોડું કર્યા વગર બનાવવાનું શરૂ કરીએ. સૌ પ્રથમ આપણે આવી રીતે મગફળીના દાણા લઈશું. મગફળીના દાણા હું અહીં 2 કપ લઉં છું. તમે તમારા હિસાબ પ્રમાણે દાણાને વધઘટ કરી શકો છો. હું અહીં આ ચાટ એટલે કે આ મગફળી સલાડ 5 વ્યક્તિ માટે બનાવી રહી છું. પછી તેમાં પાણી ઉમેરી દેવું. પાણી આપણે ડૂબાડૂબ આવી રીતે ઉમેરવાનું છે. પાણીનું અહીં માપ નથી, આપણે શિંગદાણા પલળી જાય એટલું પાણી ઉમેરવાનું છે. અને આપણે શિંગદાણાને 15 મિનિટ માટે એમને પલળવા દઈશું. મિત્રો, આપણા મગફળીના દાણા 15 મિનિટ માટે પલળે ત્યાં સુધીમાં આપણે 3 મીડિયમ ડુંગળીને ઝીણી ઝીણી સમારી લઈશું. આમ આપણે ડુંગળીને જેમ બને તેમ એકદમ ઝીણી ઝીણી સરસ સમારી લઈશું. મિત્રો, તમે જોઈ શકો છો આપણે 3 ડુંગળીને સરસ ઝીણી ઝીણી સમારી લીધેલી છે. તેને આપણે 1 બાઉલમાં કાઢી લઈશું. પછી આપણે 1 મોટા ટમેટાને ઝીણું ઝીણું સમારી લઈશું. ટમેટાને પણ જેટલું ઝીણું સમારાય એટલું ઝીણું સમારવું. મિત્રો, તમે જોઈ શકો છો આપણે ટમેટાને પણ સરસ ઝીણું ઝીણું સમારી લીધેલું છે. તેને પણ આપણે 1 બાઉલમાં કાઢી લઈશું. ડુંગળી અને ટમેટું સમારાઈ જાય પછી આવી રીતે નાના કેપ્સિકમને પણ ઝીણું ઝીણું સમારી લેવું અને કેપ્સિકમને પણ જેટલું ઝીણું થાય તેટલું સમારવું. મિત્રો, તમે જોઈ શકો છો આપણે કેપ્સિકમને પણ સરસ ઝીણું ઝીણું સમારી લીધેલું છે. તેને પણ આપણે 1 બાઉલમાં કાઢી લઈશું. મિત્રો, ડુંગળી, ટમેટા અને કેપ્સિકમ ત્રણેય સમારાઈને રેડી છે. તમે ત્રણેય વસ્તુની અંદર ફેરફાર કરી શકો છો એટલે કે વધઘટ કરી શકો છો. અને તમે સાથે સાથે 1 લીલું મરચું પણ ઉમેરી શકો છો. હું અહીં સ્કીપ કરી રહી છું. અને હવે આપણને આ શિંગદાણા પલાળ્યા તેની 15 મિનિટ થઈ ગઈ છે અને તેને આપણે નિતારી લઈશું. મિત્રો, આપણે શિંગદાણાને સરસ નીતરવા રાખી દીધેલા છે. પછી આપણે 1 મિક્સિંગ બાઉલ લઈશું. તેની અંદર જે આપણે સમારેલી ડુંગળી છે ઝીણી તે ઉમેરી દઈશું. સમારેલા ટમેટા ઉમેરી દઈશું. સમારેલું કેપ્સિકમ ઉમેરી દઈશું. અને પછી તેમાં સ્વાદ મુજબ મીઠું ઉમેરીશું. 1 ટીસ્પૂન હોમમેડ જલજીરા પાવડર ઉમેરીશું. જો જલજીરા પાવડર અવેલેબલ ન હોય તો તમે ચાટ મસાલો પણ ઉમેરી શકો છો. પછી તેમાં લાલ મરચું ઉમેરીશું. અત્યારે હું અહીં લાલ મરચું 2 ટીસ્પૂન ઉમેરી રહી છું. લાલ મરચું તમે તમારા સ્વાદ મુજબ વધઘટ કરી શકો છો. 1/2 ટીસ્પૂન શેકેલા જીરુંનો પાવડર ઉમેરીશું. અને આવી રીતે 1 મીડિયમ લીંબુનો રસ ઉમેરીશું. લીંબુની માત્રા પણ આપણે આપણા સ્વાદ મુજબ વધઘટ કરી શકાય. પછી તેમાં આપણે દહીં ઉમેરીશું. મિત્રો, તમે જોઈ શકો છો દહીં કેટલું સરસ પોળા જેવું એટલે કે ચાકા જેવું છે. તે આપણે આવી રીતે 2 ચમચી ઉમેરીશું. દહીં અહીં ન મોડું કે ન ખાટું એવું માપનું છે. મિત્રો, આવા સરસ પોળા જેવા એટલે કે ચાકા જેવા દહીંની રેસીપી તમે અહીં આઈ બટન ઉપર ક્લિક કરીને જોઈ શકો છો. અને હવે આપણે બધું સરસ બરાબર મિક્સ કરી લઈશું. તમે જોઈ શકો છો સરસ મિક્સ થઈ ગયું છે. હવે તેની અંદર જે આપણે દાણા નીતરવા રાખેલા હતા તે ઉમેરી દઈશું. અને સરસ બધું બરાબર પાછું મિક્સ કરી લઈશું. મિત્રો, આ ચાટ તમે ઘરે એક વખત જરૂર ટ્રાય કરજો. અને ખાસ ચોમાસાની અંદર આપણને ચટપટું ખાવાની ઈચ્છા થતી હોય છે
તો આ ચાટ તમે બનાવશો અને તમે પરિવારજનોને પીરસશો તો બધા ખુશ ખુશ થઈ જશે. જો મિત્રો તમે ડાયટિંગ કરતા હોય તો તમે આ ચાટને તેમાં સામેલ કરી શકો છો. સિંગદાણાની અંદર સારા એવા પ્રમાણમાં પ્રોટીન હોય છે અને કેપ્સિકમ, ટમેટા અને ડુંગળીના પણ એવા સારા એવા ફાયદા હોય છે. તો મિત્રો આપણે ડાયટિંગની અંદર આ જરૂર સામેલ કરવું જોઈએ. સિંગદાણા સરસ મિક્સ થઈ ગયા છે અને છેલ્લે આપણે દાણમ વડે ગાર્નિશ કરીશું, સાથે સાથે કોથમીર પણ ભભરાવીશું. તો આપણે દાડમ અને કોથમીરને સરસ મિક્સ કરી લઈએ. મિત્રો દાડમ ઉમેરવા તે બિલકુલ ઓપ્શનલ છે, પણ આપણે કોઈ પણ ચાટ અથવા સલાડમાં દાડમ ઉમેરીએ તો તે ચાટ અથવા સલાડનો સ્વાદ ખૂબ જ વધી જતો હોય છે. એટલે દાડમ જ્યાં સુધી ઘરમાં અવેલેબલ હોય તો દાડમ તો ઉમેરવા જ. સરસ મિક્સ થઈ ગયું છે. તો સર્વિંગ માટે આપણું મગફળી ચાટ સલાડ રેડી છે. તો મિત્રો આપણે ચાટ એટલે કે સિંગદાણાના સલાડને પ્લેટની અંદર લઈ લીધેલું છે. પાછું આપણે ઉપરથી દાડમ વડે ગાર્નિશ કરીશું. ઘરમાં ઝીણી સેવ અવેલેબલ હોય તો સેવથી પણ ગાર્નિશ કરવું. અને છેલ્લે પાછી કોથમીર ઉમેરવી. અને મારા જેવાને ડુંગળી પસંદ હોય તો આવી રીતે થોડી ડુંગળી પણ ઉમેરવી. તો આપણી સિંગદાણાની ચાટ એટલે કે સિંગદાણાનું સલાડ બિલકુલ રેડી છે. મિત્રો તમે ઘરે એક વખત જરૂર ટ્રાય કરજો, તમને અને તમારા પરિવારને ચોક્કસ ભાવશે. અને તમને મારી આ હેલ્ધી રેસીપી તમને પસંદ આવી હોય તો લાઈક કરો અને તમારા ફ્રેન્ડ ઓર ફેમિલી સર્કલમાં શેર કરો, જેથી તે લોકો પણ આ હેલ્ધી ચાટ આ ચોમાસાની અંદર બનાવી શકે અને ચટપટા સ્વાદને માણી શકે. તો મિત્રો અત્યાર માટે આટલું જ. હવે નવી રેસીપી સાથે મળીશું. ત્યાં સુધી થેન્ક યુ. આવજો.